નમસ્કાર, મારો વાત ન્યૂઝમાં હું મનીષા ઝાલા આપનું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર ખાતે પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું હતું, જેમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ કોલેજની જમીનને આર્થિક ફાયદા માટે સમારકામના બહાને બારોબાર વેચી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સહકાર સંમેલનમાં ઠરાવ કરીને આ કામગીરીને વખોડી કાઢવામાં આવી હતી. સંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આક્ષેપ કરાયા. આ સંમેલનમાં રાજ્યમંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઠરાવમાં જણાવ્યું હતું કે વિસનગરની બીએડ કોલેજની જમીનને સમારકામના બહાને વેચી દેવામાં આવી છે. ઠરાવમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોલેજની જમીન મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ ₹1.9 કરોડમાં ખરીદી હતી, જ્યારે મંત્રી ઋષિકેશ પટેલના પુત્રએ આ જમીન ₹26 કરોડમાં અન્યને વેચી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં ઠરાવ કરીને આ કામગીરીને વખોડવામાં આવી છે. અમદાવાદ થી અજમેર વચ્ચે એમએન કોલેજ હતી, એમએન કોલેજ ના કારણે એ એમએન કોલેજ માં તો આપણા બે મુખ્યમંત્રી ઉભરી ગયા, આનંદીબેન અને શંકરજી બાપુ. ગુજરાતની અંદર વિસનગર એ શૈક્ષણિક નગરી કહેવાતી હતી. આજે દરેક કોમ્યુનિટીની એની અંદર અહીંયા વિસનગરની અંદર હોસ્ટેલો હશે, દરેક સમાજની. આજે એને વેપારીકરણ કરી નાખ્યું, શિક્ષણ વેપારીકરણ કરીને આ બીએડ કોલેજ એનો ઉત્તમ નમૂનો છે. બીએડ કોલેજ જે સરસ ધમધમતી વિસનગરની અંદર, એ વિસનગર અત્યારે બીએડ કોલેજ વેચી મારી અને એનો મોટો વેપાર થઈ ગયો અને એનો આર્થિક લાભ ડાયરેક્ટ ધારાસભ્ય. તો શું કરવું જોઈએ પંચાયત? હવે આ બાબતમાં શું કરવું? પંચાયત આવે છે ઇલેક્શન, 2 મહિનામાં ઇલેક્શન વાગે, ત્યાં 2-4-6 મહિનામાં ઇલેક્શન આવશે, બધા એનો બદલો લેશે. ધારાસભ્યનો કઈ પક્ષે પ્રજા ધારાસભ્યને કઈ રીતે ફાયદો થયો? ધારાસભ્ય ડાયરેક્ટ વેપાર કર્યો છે. કેટલાની જમીન હતી ને કેટલામાં વેપાર થયો? આ ઠરાવમાં આપણે સાંભળ્યું તો 1 કરોડ એમના દીકરાના નામે, એના દીકરાએ સીધો 26 કરોડમાં વેપાર કર્યો. ધારાસભ્ય શાના માટે આવ્યો છે? આ કોઈ પ્રજાનું ભલું કરવા આવ્યા છે? આ પ્રજાનું ભલું કરવા નથી આવ્યા, પોતાનો વેપાર કરવા આવ્યા છે. અને મેં મારા પાછળમાં કહ્યું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. જે ઠરાવો થયા છે એમાં મૂળમાં સ્વર્ગસ્થ સાકરચંદ કાળીદાસ પટેલની આ ભૂમિ હોય, જે સહકારી ભાવનાથી, ઊંડા હેતુથી સહકારી સંસ્થાઓ અને સાર્વજનિક સંસ્થાઓની રચના થઈ હોય, તે સમય જતા જતા પેલી કહેવત છે કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગમે તેલી, એ આજે એ સહકારી ભાવના એટલી બધી ઓછી થઈ જશે કે અસહકારી માણસો એ સહકારી સંસ્થાઓનું વેપારીકરણ કરે, ખાનગીકરણ કરે, જાહેર હરાજી કરે, માર્કેટો બનાવે અને આ સહકારી સંસ્થાઓનો હેતુનો પણ ખ્યાલ ના રાખે. આ અનુસંધાનમાં મુખ્ય વાત થઈ છે. દૂધસાગર ડેરીની રીતે જોવા જઈએ તો અમારા સહકારી ડેરી ઉદ્યોગમાં અમારી ડેરીઓ દિલ્હીમાં ના ચાલે અને ખાનગી ડેરીઓ ચાલે, આ કઈ સહકારીતા છે? અમારા ફેડરેશનનો કર્મચારી કે જે ગુજરાતી પણ ના, અસહકારી નોકરી અને પગાર દોનારીઓનો લેવાનો હોય પરંતુ કામ ખાનગી ડેરીઓનું કરવાનું હોય, તો એમની વફાદારી આજે ક્યાં છે? આ પ્રશ્નો પૂછવાનો છે. સાહેબ, આપણે હું મારા વતીથી વાત કરી શકું, હું પાર્ટી વતીથી વાત ના કરી શકું. હું કહી શકું કે ઉમદા સૈનિક છું ને મારા નેતા કે જે આજે સમગ્ર રાજના ગઈકાલે મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન છે. આજે એમનો આ સહકાર મળી રહ્યા સહકારી ક્ષેત્રમાં, તો સાચા અર્થમાં અચ્છે દિન અમે અમારી દોનારીઓને લાવી શકીએ. સહકારની અપેક્ષા રાખીએ છીએ આ સહકારી સંમેલનોના માધ્યમથી.